સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસનો કહેર ઉગ્ર બનતો જાય છે. ગત વર્ષે પણ કોરોના વાયરસની મહામારીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે આ વર્ષે પણ કોરોના વાયરસની મહામારી શરૂ થતાની સાથે જ લોકોએ મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં રોજે રોજ 200થી પણ વધુ કોરોના દર્દીઓ સામે આવતા બનાસકાંઠા જિલ્લાની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. સતત વધતા જતા કોરોના દર્દીઓના કારણે ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત વર્તાઈ હતી અને આ અછતના કારણે બનાસકાંઠા જિલ્લામાં અનેક કોરોના દર્દીઓના મોત પણ નિપજ્યા હતા. છેલ્લા 3 મહિનાથી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારીના કારણે ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. સતત વધતા જતા કોરોના કેસના કારણે જિલ્લાના મોટા શહેરોમાં લોકડાઉન પણ આપી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે તો હવે અન્ય બીમારીઓમાં પણ વધારો થતાં ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કોરોના મહામારી બાદ આડઅસરથી ઊભા થતા રોગ માઇકોસિસના કેસો પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેમાં અત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ રોજના 20-25 જેટલા કેસો સામે આવતા ડોક્ટરોનું માનવું છે કે અત્યારે આ રોગની સારવાર માટે સૌથી મહત્ત્વના ગણાતા ઇન્ફોટેરેસિન બી ઇન્જેક્શનની પણ ભારે અછત છે અને તે પણ જલ્દી મળતા નથી. આ ઇન્જેક્શન તાત્કાલિક ન મળવાના કારણે મોટાભાગના દર્દીઓની તબિયત પણ વધુ બગડી રહી છે. તેવામાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ઇન્જેક્શન માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે માટે ડીસા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક હોસ્પિટલમાં આ રોગના સારવાર માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી, જેથી સરકાર દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ થાય તે માટે રજૂઆત કરાઈ હતી. આ અંગે ડૉક્ટર રમેશ પટેલે જણાવ્યું હતું કે અત્યારે બનાસકાંઠામાં મ્યુકોર માઇકોસિસના દર્દીઓને તેની સારવાર માટે ઇન્ફોટેરેસ બીન ઇન્જેક્શન માટે તાત્કાલિક મળે અને સ્થાનિક હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા થાય તે માટે રજૂઆત કરાઈ હતી. અત્યારે આપણું જે કોરોનાની બીજી લહેરમાં ટ્રીટમેન્ટ મારફતે જે દર્દીઓને વધારે પડતા સ્ટીરોઇડની જરૂર પડી છે, જેમને લાંબા સમય સુધી ઓક્સિજનની જરૂર પડી છે, એ દર્દીઓને અત્યારે એક નવો રોગ જોવા મળી રહ્યો છે જેનું નામ છે મ્યુકોર માઇકોસિસ. એક બ્લેક ફંગસના નામે ઓળખાય છે. તો હવે એ રોગ છે એ ફંગલ બીમારી છે જેની ઇમ્યુનિટી ઓછી હોવાના કારણે થાય છે અને એ બીમારીનો ઇલાજ છે એક ઇન્જેક્શન જેનું નામ છે એમ્ફોટેરિસિન બી અને બીજું છે સર્જરી, જેમાંથી જો ઇન્જેક્શન ના હોય તો સર્જરી કામની નથી ને સર્જરી હોય થાય અને ઇન્જેક્શન ના હોય તો કોઈ કામનું નથી. એનો મતલબ કે ઇન્જેક્શન પણ જોઈએ અને સર્જરી પણ જોઈએ. તો આપણા બનાસકાંઠામાં જે રીતે અત્યારે કેસો વધી રહ્યા છે એના માટે જેટલું જલ્દી બને એટલું એમ્ફોટેરિસિન બીની વ્યવસ્થા કરવામાં આવે અને જે રીતે રેમડેસિવીર માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવતા હતા, લાઈનો લાગતી હતી અને 2-3 દિવસ પછી મળતા હતા, એવું ના થવું જોઈએ. કારણ કે આ ફંગસ એવી છે કે જે આજે લાગી તો 12-24 કલાકમાં એનું બ્રેઇન સુધી જતી રહે છે, મગજ સુધી જતી રહે છે, તો પછી એ ઇન્જેક્શનનો કોઈ મતલબ રહેતો નથી. તો જેટલું બને એટલું જલ્દી ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવે ને દર્દીઓ સુધી પહોંચાડવામાં આવે, જેથી કરીને જે દર્દીઓ બીમાર છે એમની જાન ટળી શકે અને એના લીધે દર્દીઓને ફાયદો થઈ શકે. અને બીજું કે આ ઇન્જેક્શનની કિંમત થોડી વધારે છે તો એ ક્યાં તો મફત કાં તો બિલકુલ ઓછા ભાવમાં આપવામાં આવે, જેથી કરીને દર્દીઓને ફાઇનાન્શિયલી તકલીફ ના પડે અને ગરીબ દર્દી પણ એનો ઈલાજ કરી શકે. તો જેટલું બને એટલું ઇન્જેક્શન જલ્દી બનાસકાંઠાને પ્રોવાઈડ કરવામાં આવે. અને બીજું કે તંત્રએ ડૉક્ટરો સાથે મળી અને જે ડૉક્ટરોની જરૂરિયાત છે એ રિક્વાયરમેન્ટ પૂછી અને એમની સાથે સંકલન કરીને જે નિરાકરણ લાવી શકાય એ કરી અને તંત્ર સજાગ બને અને જેટલું બને એટલું જલ્દી એક્શનમાં આવે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.